નેક્સ્ટ 4.5 મીટર ઊંડાઈ ધરાવતી ટાંકી પાણી વડે સંપૂર્ણપણે ભરેલી છે તો સૂર્યપ્રકાશને ટાંકીના તળિયા સુધી પહોંચતા લાગતો સમય ખાલી જગ્યા નેનો સેકન્ડ. પાણીનો વક્રીભવનાંક 4/3 છે. તો વિકલ્પ આપ્યા છે આપણને એ 20, બી 2.0, સી 1.5, ડી 200. હવે જોઈએ આપણે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. હવે આપણને શું કહ્યું છે, સૂર્યપ્રકાશને ટાંકીના તળિયા સુધી જતા, તો તળિયા સુધી જવા માટે એને 4.5 મીટર અંતર કાપવું પડે, બરોબર. પણ હવે પ્રકાશનો વેગ માધ્યમની અંદર બદલાઈ જશે તો આ વી કેટલો થશે. હવે તો વક્રી ભવનાંક બરાબર પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ સી ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ વી. તો માધ્યમમાં વેગ બરાબર શૂન્ય અવકાશમાં વેગ સી ભાગ્યા માધ્યમનો વક્રી ભવનાંક. તો હવે આપણે વી ની જગ્યાએ લખી શકીએ સી બાય એન બરાબર ડી બાય ટી. આપણે સમય શોધવાનો છે તો ટી ને સૂત્રનો કરતા બનાવ્યો, એના બરાબર એન ડી અપોન સી. તો ટી બરાબર એન, વક્રી ભવનાંક 4/3 આપ્યો છે, ડી 4.5 મીટર અને શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸ છે. તો આનો જવાબ મળશે આપણને 2×10⁸ સેકન્ડ. તો હવે આ થશે 20×10⁻¹ સેકન્ડ. કેમ આવું કરવું પડ્યું, કારણ કે અહીંયા જવાબ તમને નેનો સેકન્ડમાં માંગ્યો છે, એટલે આપણો જવાબ થશે 20 નેનો સેકન્ડ. એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે એ. ક્લિયર?